નમસ્કાર દર્શક મિત્રો ડીડી ગિરનારના આજના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નય પંખ હૈ નઈ ઉડાન નઈ દિશા મેં નઈ સફર મેં નઈ સોચ કે સાથ ભારત એટલે નવયુવાન દેશ નવીનતાનો દેશ આપણી યુવા શક્તિ કે જેમનામાં કંઈક નવું કરવાની અદમ્ય ઈચ્છા છે સ્વપ્નો છે સાહસ છે સંકલ્પો છે અને એને સાકાર કરવાનો જુસ્સો પણ છે આવી યુવા શક્તિ અને એની કલ્પના શક્તિને પાંખો આપવાનો નિર્ધાર કર્યો આપણા પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી એમણે આ પાંખો આપી અને આ પાંખો એટલે સ્ટાર્ટઅપ ઇન્ડિયા યુવાનોમાં પડેલી સર્જનાત્મકતા દ્વારા એમની સાહસિકતા દ્વારા એમની પોતાની અને દેશની આર્થિક પ્રગતિની નવી ઉડાન ભરવાનો વિચાર એટલે સ્ટાર્ટઅપ ઇન્ડિયા આત્મનિર્ભરતાના આકાશમાં ભારત નો એક ભારતની એક નવી શરૂઆત એક નવી ઉડાન એટલે સ્ટાર્ટઅપ ઇન્ડિયા દર્શક મિત્રો વર્ષ બે હજાર સોળમાં શરૂ થયેલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા આજે એ મુકામ પર પહોંચ્યું છે જેણે વિશ્વ આખાનું ધ્યાન ખેંચ્યું છે ઇનોવેશન એન્ટરપ્રિન્યરશીપ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એ આત્મનિર્ભર ભારતની નવી ઓળખ બની ગઈ છે તાજેતરમાં જ સોળમી જાન્યુઆરીએ આપણે પ્રથમ સ્ટાર્ટઅપ ડે ઉજવ્યો તો આખરે છે શું સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને અત્યાર સુધીમાં આપણને દેશને કઈ કઈ સિદ્ધિઓ મળી છે અને કઈ રીતે દેશના યુવાઓને આનાથી ફાયદો થયો છે તે તમામ ચર્ચા આજે કરવી છે અને ચર્ચા કરવા માટે આજે સ્ટુડિયોમાં અમારી સાથે બે ખાસ મહેમાનો પધાર્યા છે દર્શક મિત્રો અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રોફેસર ડોક્ટર નવીન શેઠ કે જેઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે સાહેબ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું નમસ્કાર ધન્યવાદ સાથે જ આજના અમારા બીજા મહેમાન છે ડોક્ટર સંજય ચૌહાણ કે જેઓ પ્રોફેસર છે ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને શેપ્રો હેલ્થ એલએલપીના ફાઉન્ડર પણ છે સાહેબ આપનું પણ સ્વાગત નમસ્કાર તો દર્શક મિત્રો તાજેતરમાં સોળમી જાન્યુઆરીએ આપણે પહેલો સ્ટાર્ટઅપ ઇન્ડિયા દિવસ ઉજવ્યો ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ શું કહ્યું પહેલાં એ સાંભળીએ देश के उन सभी स्टार्टअप्स को सभी इनोवेटिव युवाओं को बहुत बहुत बधाई देता हूं जो स्टार्टअप की दुनिया में भारत का झंडा बुलंद कर रहे हैं स्टार्टअप्स का ये कल्चर देश के दूर दराज तक पहुंचे इसके लिए 16 जनवरी को अब नेशनल स्टार्टअप डे के रूप में मनाने का फैसला भी किया गया है साथियों स्टार्टअप इंडिया इनोवेशन वीक बीते साल की सफलताओं को सेलिब्रेट करने का भी है और भविष्य की रणनीति पर चर्चा करने का भी है इस दशक को भारत का टैकेड कहा जाता है इस दशक में इनोवेशन एंटरप्रेन्योरशिप और स्टार्टअप इकोसिस्टम को मजबूत करने के लिए सरकार जो बड़े पैमाने पर बदलाव कर रही है उसके तीन अहम पहलू हैं पहला एंटरप्रेन्योरशिप एंटरप्रेन्योरशिप को इनोवेशन को सरकारी प्रक्रियाओं के जाल से ब्यूरोक्रेटिक साइलोस से मुक्त कराना दूसरा इनोवेशन को प्रमोट करने के लिए इंस्टीट्यूशनल मेकेनिज्म का निर्माण करना और तीसरा युवा इनोवेटर्स युवा उद्यम की भी करना स्टार्टअप इंडिया स्टैंड इंडिया जैसे प्रोग्राम ऐसे ही प्रयासों का हिस्सा है तो चर्चा स्टार्टअप इंडिया की शेर साहब आपने सबसे पहला पूछवा मांगीश कारण के स्टार्टअप uh, ઇન્ડિયા આ જ્યારે આ કોઈન થયું ત્યારથી લઈને અત્યાર સુધી આપ સતત સ્ટાર્ટઅપની સાથે સીધા સંકળાયેલા છો સાહેબ વીતેલા પાંચ છ વર્ષની વાત કરીએ તો કઈ રીતે આપણા દેશમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા એ આગળ વધ્યું અને અત્યારે જે આપણે આ પાંચ વર્ષમાં સિદ્ધિઓ મેળવી છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા શરૂ થયું ત્યારથી અત્યાર સુધી કઈ રીતે આપ જુઓ છો આપણને સૌને ખબર છે કે બે હજાર ચૌદ પહેલા ઇનોવેશન સ્ટાર્ટઅપ આ બધા શબ્દોથી કોઈ પરિચિત નહોતું માત્ર ઘણી ગાંઠી કેટલીક ઇન્સ્ટિટ્યૂટમાં આ શબ્દો હતા બે હજાર સોળમાં જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આ સ્ટાર્ટઅપ પોલિસીની જાહેરાત કરી અને એનાથી ધીરે ધીરે બધી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ખાસ કરીને યુનિવર્સિટીઓમાં સ્ટાર્ટઅપ માટેની એક ઇકોસિસ્ટમની શરૂઆત થવા માંડી ત્યારે કોઈને ખબર નહોતી કે આ શું છે પરંતુ ધીરે ધીરે સમગ્ર ભારતમાં અને ગણમાન્ય બધી યુનિવર્સિટીઓમાં આ સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું કામ શરૂ થયું ઇનોવેશનનું કામ શરૂ થયું વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષા આપવી અને રિઝલ્ટ મેળવું ને ડિગ્રી મેળવવી એના સાથે સાથે એની ટેલેન્ટનો પણ ઉપયોગ થાય એ દેશ માટે ઉપયોગ થાય સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે ઉપયોગ થાય એના માટે વિદ્યાર્થીની બુદ્ધિ કામે લાગવા લાગી અને એના સરસ પરિણામ આજે દેશભરમાં આવવા લાગ્યા આપણી સમસ્યાઓનું સમાધાન હવે આપણા યુવકો કરી રહ્યા છે એને એ ગામડામાં જાય છે સમસ્યાઓને જુએ છે દેશની સમસ્યાઓને જુએ છે અને એમાંથી એ નવી એક પ્રોડક્ટ બનાવે છે નવી એક પ્રોસેસ શરૂ થાય છે અને એક નવું ઇનોવેશન દેશને મળે છે અને જેથી આજે જ્યાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સમાં ખુબ ભારત પાછળ હતું પરંતુ આ ચાર વર્ષમાં ભારતે હરણફાળ ભળી છે અને આ ઇન્ડેક્સમાં ભારતનો નંબર એકદમ આગળ વધી રહ્યો છે બિલકુલ સાચી વાત છે સંજય સર આપને પૂછવા માગીશ સાહેબે કહ્યું કે આજથી થોડા વર્ષો પહેલાં લોકોને ઇનોવેશન કે સ્ટાર્ટઅપ વિશે કંઈ ખબર નથી અને સાચે સાત આઠ વર્ષ પહેલાંની ભારતનું જો ચિત્ર આપણે જોઈએ તો આપણને ખ્યાલ છે કે આપણા જે યુવાનો હતા બસ એમનો ધ્યેય એક જ હતું કે ભણી ગણીને બસ આગળ વધો અને એક સારી જોબ મેળવી રહો ત્યાં પત પતી જતું હતું સ્ટાર્ટઅપ કે પછી એટલે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અથવા તો ઇનોવેશન એવા શબ્દો બહુ ભારે ભરખમ લાગતા હતા એ વિશે કોઈ વિચારતું નહોતું પરંતુ આ સાત આઠ વર્ષમાં ઇનોવેશન માટે અને આ છેલ્લા પાંચ વર્ષમાં સ્ટાર્ટઅપ માટેનો આખો જે લોકોનો અપ્રોચ છે એ બદલાઈ ગયો કઈ રીતે આ આ ટ્રાન્સફોર્મેશનને આપ જુઓ છો અને ખાસ તો આવા આવી જરૂરિયાત કેમ ઊભી થઈ ઇનોવેશનની કે પછી આપણે જેને કહીએ છીએ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એ પાછળ શું ઉદ્દેશો રહ્યા ખૂબ સાચી વાત છે આપની એના માટે હું એક કહેવાય કે ઇકોનોમિકલ ડેટા આપની સમક્ષ મૂકીશ કે જો આપ જુઓ તો અત્યારે વિશ્વમાં સૌથી આગળ અમેરિકા છે સાથે ચાઈના છે અને બાકી જાપાન જર્મની અને પછી ભારત છે તો એનું ઇકોનોમી આપણે જોઈએ છીએ તો આજે અમેરિકાની ઇકોનોમી બાર યુએસ ડોલર ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી છે જ્યારે ચાઈનાની જુઓ તો એ નવની આસપાસની યુએસ ડોલર ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી છે તો ભારતની જુઓ તો એ ત્રણથી ઓછી અત્યારે ત્રણ પહોંચી ગઈ છે પણ જ્યારે હતી ત્યારે બે પોઈન્ટ સાતની આસપાસ યુએસ ડોલર ટ્રિલિયન ડોલરની ઇકોનોમી હતી તો આ ટ્રિલિયન ડોલરની સપનું જે છે ભારત સરકારનું કે આપણે પાંચ યુએસ ડોલર ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવી છે તો એના માટે ક્યાંક ને ક્યાંક નવા ઉદ્યોગોની જરૂર પડશે અત્યારના જે ઉદ્યોગો છે ખાસ કરીને આપણે કહીએ કે જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ છે વેલ એસ્ટાબ્લિશ કંપનીઓ છે એની અંદર નવી ભરતીની શક્યતા બહુ ઓછી છે આજે કોઈ એક માણસ સારી કંપનીમાં જોબમાં જાય છે તો ઓછામાં ઓછું વીસ પચીસ વર્ષ સુધી એની એ જ જોબમાં રાખે છે ગવર્મેન્ટમાં પણ આપને ખ્યાલ છે કે ગવર્મેન્ટમાં રિક્રુટમેન્ટ થઈ તો રિટાયરમેન્ટ સુધી ત્યાં જ હોય છે એટલે નવી જગ્યાઓ ઉત્પન્ન કેવી રીતે કરવી એ સૌથી મોટો વિષય હતો અને સાથે જ ભારતની ઇકોનોમીને પણ વધારવી તો આ બે વસ્તુને ધ્યાનમાં રાખી અને જે બે હજાર ચૌદમાં સાહેબશ્રીએ પણ કીધું કે લોકોને ધ્યાનમાં નહોતું પણ પછી બે હજાર ચૌદ પછી ઇનોવેશન એન્ટરપ્રિનોરશીપ સ્ટાર્ટઅપ્સ વગેરે શબ્દો ધ્યાનમાં આવ્યા તો એની ખૂબ જ આવશ્યકતા રહી છે અને એનું એક જ કારણ છે કે ભારતની ઇકોનોમી જે આર્થિક તંત્ર છે એને મજબૂત બનાવવું છે અને આપણે એ આર્થિક તંત્રને પાંચ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી આપણે બનાવવાનું સપનું આજે આપણા માન્ય વડાપ્રધાનશ્રીએ જોયું છે અને એના માટે આપણે સવે ઇનોવેશન પણ કરવું પડશે અને સ્ટાર્ટઅપ પણ કરવું પડશે એક સર્વે થયો છે જે સર્વેમાં ખુબ સારી માહિતી આવી છે કે જે અત્યારની જે વેલ એસ્ટાબ્લિશ કંપનીઓ છે એની કરતા સૌથી વધારે રોજગાર કોણ આપે છે તો સ્ટાર્ટઅપ છે એ સૌથી વધારે રોજગાર આપે છે જો એક સ્ટાર્ટઅપ બનશે એક નવો ઉદ્યોગ બનશે તો એની અંદર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ખૂબ જ પ્રકારની રોજગારી આવશે તો એમાં માનો કે કોઈ એક વ્યક્તિ પણ રોજગાર મેળવશે તો એનું આખા કુટુંબનું ભરણ પોષણ એ સ્ટાર્ટઅપને આધારે થવાનું છે અને એના લીધે જ આ આખી ઇકોસિસ્ટમની જરૂરિયાત છેલ્લા આઠ વર્ષની અંદર વાત કરીએ તો અત્યારે છેલ્લા એક જ વર્ષની અંદર આપણી પાસે બ્યાસી એવી કંપનીઓ છે ભારતમાં કે જેની વેલ્યુ વન બિલિયન યુએસ ડોલરની છે એટલે કે એને યુનિકોન આપણે કહીએ છીએ અને એમાંથી ગુજરાતની પણ ઘણી કંપનીઓ છે તો એ આખો જ સાત થી આઠ વર્ષમાં આવ્યું છે સાથે આજનો વિદ્યાર્થી એ કોઈ નોકરિયાત ના બનતા હું એક ઉદ્યોગ સાહસિક બનું

બ્રેક બાદ કાર્યક્રમમાં પુનઃ સ્વાગત છે આપનું દર્શક મિત્રો ચર્ચા ચાલી રહી છે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અને અમારી સાથે આ ચર્ચામાં ખાસ મહેમાનો ઉપસ્થિત છે પ્રોફેસર ડોક્ટર નવીન શેઠ કે જેઓ જીટીયુના વાઇસ ચાન્સેલર છે અને સાથે જ ઉપસ્થિત છે ડૉક્ટર સંજય ચૌહાણ કે જેઓ જીટીયુમાં સ્કૂલ ઓફ ફાર્મસીના પ્રોફેસર છે ફરી એકવાર આપ બંનેનું સ્વાગત કરીએ છીએ તો શેઠ સાહેબ આપને પૂછવા માગીશું કે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ સ્ટાર્ટઅપની કે ઇનોવેશનની વાત કરીએ તો કોઈ પણ આઈડિયા જ્યારે શરૂઆતમાં કહેવામાં આવે ત્યારે કદાચ બની શકે કે એક મામૂલી વિચાર લાગે અથવા તો ઘણીવાર લોકો એને હસી નાખતા હોય છે પરંતુ જો એના ઉપર પ્રેક્ટિકલી વિચારવામાં આવે એના ઉપર થોડું શેપિંગ કરવામાં આવે થોડું એમાં વધારે એનાલિસિસ કરવામાં આવે તો એ જ વિચાર આગળ જઈને એક નવી શોધ સાબિત થાય છે અને એ પછી આગળ જતાં સ્ટાર્ટઅપનું પણ સ્વરૂપ ધારણ કરે છે તો જ્યારે એક સામાન્ય આઈડિયા એ સ્ટાર્ટઅપનું સ્વરૂપ ધારણ કરે ત્યાં સુધીમાં એ એ વિચાર અને એ વિચાર કરનાર વ્યક્તિ કયા કયા તબક્કામાંથી પસાર થાય છે ટૂંકમાં એક સ્ટાર્ટઅપ કરવા માટે શેની જરૂર પડે બહુ સરસ ક્વેશ્ચન છે વાત સાચી છે બેનની કે આજે ઘણા લોકોને હજી પણ ખબર નથી કે સ્ટાર્ટઅપ શું છે અને કેવી રીતે શરૂ થાય છે તો ખરેખર ભગવાને આપણને સૌને એક સરખા બ્રેઇન આપ્યા છે કોઈ પણ કાસ્ટ કોઈ પણ ગામનો હોય કે શહેરનો હોય પરંતુ દરેકને એક બ્રેઇન આપ્યું છે એક જમાનો હતો કે જ્યારે વિદ્યાર્થી કોઈ આઈડિયા લઈને જાય ત્યારે એના શિક્ષકો કે પ્રોફેસરો કહેતા કે તું બધું હમણાં બંધ રાખ પહેલાં પરીક્ષા આપી દે તારી ડિગ્રી મેળવી લે પછી તું જે કરવું હોય કરજે આવી એક સ્થિતિ હતી પરંતુ જ્યારે માન્ય વડાપ્રધાનશ્રીના એક આહવાન પર હવે ધીરે ધીરે સ્થિતિ બદલાઈ છે વિદ્યાર્થીઓ આઈડિયા લઈને આવે છે એમના અધ્યાપકો પાસે પ્રોફેસરો પાસે ઇન્ક્યુબેશન સેન્ટરમાં ટિંકરિંગ લેબમાં એટલે કે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પણ હવે તો આવે છે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ હવે તો શોધ કરે છે તો એ તો એ વિદ્યાર્થીઓ જે આઈડિયા લઈને આવે છે શિક્ષકો એના મેન્ટર્સ એને ગાઈડ કરે છે નર્ચર કરે છે એને શેપ આપે છે મોલ્ડ કરે છે અને એ ધીરે ધીરે એક પ્રી ઇન્ક્યુબેશન સ્ટેજમાં આવે છે અને એનો આઈડિયા એકદમ સાઉન્ડ થતો જાય છે અને ધીરે ધીરે પ્રૂફ ઓફ કોન્સેપ્ટ તરફ જાય છે એક કા મોડલ કાચું મોડલ બનાવે છે આ કાર્ય નવી પ્રોડક્ટ માટેનું અથવા નવી પ્રોસેસ માટેનું એની સતત ચર્ચા કરે છે અને આગળ જતાં એક નવું સ્ટાર્ટઅપ બને છે એટલે કે જે એક નવી પ્રોડક્ટના રૂપમાં હશે કોઈ નવી પ્રોસેસના રૂપમાં હશે કોઈ નવી એપ્લિકેશનના રૂપમાં હશે અને પછી એને છેક માર્કેટિંગ સુધીનું અને ડિઝાઇન સુધીની તમામ વ્યવસ્થાઓ આ ઇન્ક્યુબેશન સેન્ટરોમાં આપવામાં આવે છે અને એ છેવટે આપણા ઇકોનોમીમાં મોટો સાથ આપે છે ભારત સરકારનું સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં એક સિમ્પલ ડિજિટલ પ્લેટફોર્મ છે કે જેમાં એનું રજિસ્ટ્રેશન થાય છે તો એના રજિસ્ટ્રેશન થતાની સાથે એને ઇન્કમ ટેક્સના કેટલાક લાભ મળે છે ટેક્સમાં ટેન્ડરમાં બધી પ્રક્રિયામાંથી પણ આ ટેન્ડર આ જે નવી પ્રોડક્ટ છે એને સરકાર પણ થોડો સપોર્ટ કરે છે અને આવી રીતે નવા નવા કંપનીઓ અમારી જીટીયુ જેવી એક યુનિવર્સિટી દ્વારા પણ સિત્તેર જેટલી કંપનીઓ અત્યાર સુધીમાં બની ગઈ છે અને છસો લોકોને એમ્પ્લોયમેન્ટ આપ્યું છે સોળ કરોડ રૂપિયા આ બધા વિદ્યાર્થીઓ કમાયા છે તો એક યુનિવર્સિટીનો એક આંકડો આપું છું તો આવી રીતે સમગ્ર ભારતમાં એક નવો મોડ ઉપર આપણી એ ઇકોનોમી જઈ રહી છે જી બિલકુલ સાચી વાત છે એટલે સાહેબે કહ્યું કે સ્ટાર્ટઅપ જે ઇનોવેશન છે એ એકસાથે ત્રણ ત્રણ વસ્તુને ટાર્ગેટ કરે છે એક તો આપણા દેશના અર્થતંત્રને વેગ મળી રહ્યું છે બીજું બેરોજગારીની જે સમસ્યા છે એમાંથી પણ આપણે બહાર આવી રહ્યા છે અને ત્રીજું અને સૌથી મહત્ત્વનું કે ક્યાંક ને ક્યાંક સમાજને જે અત્યાર સુધી પ્રશ્નો સતાવી રહ્યા હતા ચાહે કોઈ પણ પ્રદૂષણના હોય કે કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો એનું પણ સોલ્યુશન તરફ આપણે આગળ વધી રહ્યા છે બહુ સારી વાત એ કહી શકે પરંતુ સાહેબ આપને પૂછવા માંગીશ કે જ્યારે એક નોર્મલ જ્યારે સ્ટાર્ટઅપ કે ઇનોવેશનની વાત કરીએ તો ટેકનોલોજી એ સૌથી એનો કી રોલ હોય છે પણ જ્યારે આપણે કોરોનામાં જોયું કે દેશની અંદર એવા ઘણા બધા નવા સ્ટાર્ટઅપ શરૂ થયા અથવા એવા ઇનોવેશન પણ થયા કે જેણે ફાર્મા સેક્ટરમાં મેડિકલ સેક્ટરની અંદર પણ બહુ મોટું પરિવર્તન લાવ્યું છે તો એક ટેકનોલોજીકલ સ્ટાર્ટઅપ અને મેડિકલ કે પછી ફાર્મા સ્ટાર્ટઅપની વાત કરીએ તો એ બંને વચ્ચે શું ફરક છે અને બંનેનું શું મહત્વ છે કઈ રીતે એક ફાર્મા સેક્ટરની અંદર ઇનોવેશન થતું હોય છે આપણું જે હેલ્થ સેક્ટર છે એ બહુ જ અગત્યનું છે સમાજને સૌથી અસર કરતા એ આરોગ્યનો એક મોટો પ્રશ્ન છે તો જ્યારે કોરોનાનો સમસ્યા આવી એ વિશ્વભરની સમસ્યા હતી લોકડાઉનનો સમય હતો છતાં જે આજનો યુવક છે એને જ્યારે ચેલેન્જ મળે છે ત્યારે હંમેશા એને કામ કરવાની એક મજા આવે છે અને આ ચેલેન્જની અંદર લોકડાઉનના સમયમાં આપણા યુવકોએ ખૂબ નવા ઇનોવેશન કર્યા મેડિકેટેડ માસ્ક બનાવ્યું કે જે માસ્ક જે એન નાઇન્ટી ફાઇવ આવે એનાથી પણ એક સુપીરિયર ક્વોલિટીનું માસ્ક બનાવ્યું કે જે વાયરસને રોકે નહીં મારે પણ ખરા તો આ પ્રકારે કોઈએ નવી ચેમ્બર્સ બનાવી એ પ્રકારે પ્રદૂષણ ન થાય એ પ્રકારે ઇન્સિનરેટર બનાવ્યા ફેસ શિલ્ડ માસ્ક બનાવ્યું મેડિસિનમાં પણ અનેક એવા સંશોધનો થયા આપણી જે કહી શકાય ઇન્ડિજિનસ મેડિસિન અને જે બિલકુલ વેરાન જગામાં થાય ફાફડાથોર તો એમાંથી પણ અમારા એક અધ્યાપક આપણી સાથે બેઠા છે તો એમણે પણ એમાંથી એક કેપ્સ્યુલ બનાવી જેની સરસ ઇફેક્ટ અત્યારે ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહ્યા છે અને સરસ ઇફેક્ટ એની આવી રહી છે એન્ટીવાયરલ તો આમ હેલ્થ હેલ્થ કેરમાં પણ ખૂબ નવા ઇનોવેશન આપણને જોવા મળ્યા અને આમે ભારત એક ફાર્મસીનું હબ તો છે જ અને આપણે હવે કોઈ બીજા દેશ ઉપર ડિપેન્ડ ન રહેવું પડે એવા પણ સંશોધનો આ લોકડાઉન સમયમાં થયા બિલકુલ સર સંજય સર આપને પૂછવા માંગીશું કે એક ફાર્મા સેક્ટરની વાત કરીએ આપ સીધા જ એમની સાથે સંકળાયેલા છો અને આપનું પણ એક ઇનોવેશન ખૂબ ખૂબ જ સરસ આગળ ચાલી રહ્યું છે સ્ટાર્ટઅપ ચાલી રહ્યું છે તો શું તકલીફો પડતી હોય છે એક સ્ટાર્ટઅપને વિકસવા માટે અને સરકારની વાત કરીએ તો સરકાર તરફથી કેવા કેવા પ્રકારના પ્રોત્સાહન આપવામાં આવે છે કે જેથી કરીને સ્ટાર્ટઅપ બહુ ઝડપથી પોતાનો વિકાસ કરી શકે ખાસ કરીને વાત કરીએ કે ભાઈ આ બે પ્રકારના જે કીધું છે આમ તો દરેક સ્ટાર્ટઅપ એક સ્ટાર્ટઅપ જ કહેવાય છે પણ એક ટેકનોલોજી બેઝ હોય છે તો અને એક સેક્ટર એટલે મેડિકલ માનો કે આપણે ટેકનોલોજી સેક્ટરની વાત કરીએ તો જેની અંદર માનો કે એક વેબસાઈટ બને છે એક પોર્ટલ બને છે તો એક પ્રોડક્ટ છે એક મોબાઈલ એપ્લિકેશન બને છે તો એક પ્રોડક્ટ છે અને મેડિકલ ની અંદર જે સ્ટાર્ટઅપ થાય છે એમાં પણ એક પ્રોડક્ટ બને છે પણ એ બંને પ્રોડક્ટની આખી જે લાઈફ સાયકલ છે એનું એપ્રુવલ ઓથેન્ટિફિકેશન એનું સર્ટિફિકેશન એની માન્યતા એની બંનેની પ્રોસીઝર અલગ છે હવે માનો કે એક ટેકનોલોજી સ્ટાર્ટઅપ છે જેની અંદર તમે કહો કે ભાઈ કઈ ફૂડ ડિલિવરી કરવા વાળું એપ્લિકેશન છે આ કોવિડ સમયમાં આપણે જોયું કે ભાઈ બહાર નતા નીકળી શકતા તો હોમ ડિલિવરી માટે આપણે ઘણી બધી વ્યવસ્થાની જરૂર પડી હતી તો આપણે ઘણી બધી સ્ટાર્ટઅપ કંપનીઓની હોમ ડિલિવરીની એપ્લિકેશન વેબસાઇટનો આપણે ઉપયોગ કર્યો પણ એ પ્રકારે મેડિકલમાં નથી કેમ કે મેડિકલની જે કંઈ પ્રોડક્ટ છે એ ડાયરેક્ટ માણસ ઉપર ઉપયોગ થાય છે અને એની અંદર ડાયરેક્ટ કહીએ કે એના આરોગ્ય સાથે એનો ઉપયોગ હોય છે તો એનું પૂરેપૂરી ચકાસણી જ્યાં સુધી ના થાય એનું પૂરેપૂરું ટેસ્ટિંગ ના થાય ક્લિનિકલ ટ્રાયલ ના થાય ત્યાં સુધી એ વસ્તુને આપણે માન્યતા મળતી નથી એટલે અમે કહીએ કે સ્ટાર્ટઅપની ભાષામાં જો કહીએ તો મેડિકલ સેક્ટર અને ફાર્માસ્યુટિકલ સેક્ટર એ હાઈલી રેગ્યુલેટેડ સેક્ટર છે કે જેની અંદર રેગ્યુલેટરી ઓથોરિટી હોય છે અને રેગ્યુલેટરી ઓથોરિટીના માન્યતા પછી જ એ વસ્તુને આપ માર્કેટમાં મૂકી શકો છો જ્યારે બાકીની ટેકનોલોજી છે આજે મને એવું લાગે કે હું અહીંયા બેઠા બેઠા કંઈ વસ્તુ જોઈ શકું કંઈ મોનિટર કરી શકું કંઈ એને રિમોટલી ઓપરેટ કરી શકું તો એ હું મારી રીતે કરી શકું છું કેમ કે એમાં મશીન છે એમાં ડાયરેક્ટ કોઈ વ્યક્તિનું ઇન્વોલ્વમેન્ટ નથી આવતું તો એ પ્રકારે સમજવું પડશે કે ટેકનોલોજી સ્ટાર્ટઅપ છે એ જલ્દી ગ્રો કરે છે પણ જ્યારે મેડિકલ સ્ટાર્ટઅપ હોય છે ફાર્માસ્યુટિકલ સ્ટાર્ટઅપ હોય છે એને આગળ વધવામાં થોડો સમય લાગે છે કેમ કે એને રેગ્યુલેટરી એપ્રુવલ્સ લેવાના હોય છે અને આપણને ખબર છે કોવિડ ટાઈમની અંદર આપણે જોયું છે કે કોઈ પણ દવા આવે છે તો એ દવાની માન્યતા ક્લિનિકલ ટ્રાયલ એટલે એના લીધા પછી કેટલા સમયમાં એને સારવાર મળશે કેટલા સમયમાં એની સારવાર પૂરી થશે એ સારવારને લીધે કોઈ આડઅસર નથી આવતી એ બધી જ પરીક્ષણો કર્યા પછી એને માન્યતા મળતી હોય છે અને પરીક્ષણો માટે ઓછામાં ઓછો છ થી આઠ મહિના કે વર્ષ સુધીનો સમય લાગતો હોય છે એટલે એને ગ્રો કરવામાં એટલે આ વસ્તુ સ્ટાર્ટઅપ ખાસ વિચારવા જેવી છે કે ટેકનોલોજીના સેક્ટરમાં મેડિકલ સેક્ટરમાં અને ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં આટલો ડિફરન્સ હોય છે બિલકુલ અત્યારે જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે એમાંથી ઘણા બધાના મનમાં કદાચ આ કાર્યક્રમ જોઈને એવું ચાલતું હશે એમના એમના અંદર પણ કંઈક એવી સર્જનાત્મકતા એવી કલ્પના શક્તિ હોય તો જે લોકો કંઈક આવું આમાં જોડાવા ઈચ્છતા હોય એમને આપ શું સંદેશ આપશો સૌથી પહેલા એમણે શું કરવું જોઈએ જો પોતે કંઈક આવી નવી શરૂઆત કરવા માંગતા હોય તો સર આપ શું કહેશો આ શો જોયા પછી અથવા તો સ્ટાર્ટઅપની વાત સાંભળ્યા પછી ઘણા એવા ઇનોવેટર્સ હશે અને કંઈક હશે કે મારા પાસે પણ આઈડિયા છે તો હવે એક એક આઈડિયાની કિંમત છે આઈડિયાની એક વેલ્યુ છે અને તમારા આઈડિયાને તમે તમારા જે કંઈ તમ ઇન્ક્યુબેશન સેન્ટર હોય નજીકમાં અથવા તો અમારા જેવી કોઈ ફાર્મસી કે ટેકનિકલ કોલેજ હોય ત્યાં જાઓ અને એના સેન્ટરના સીઈઓ સાથે અથવા સ્ટાર્ટઅપના જે કંઈ ઇન્ચાર્જ વ્યક્તિ હોય પ્રોફેસર હોય એની સાથે ચર્ચા કરો એ ચર્ચાથી તમને એક ગાઈડન્સ મળશે કે કયા કયા પ્રકારની કારણ કે ઘણી વખત એમ થાય કે મારે પ્રયોગ કરવો છે મારે તો મને પૈસા ક્યાંથી મળશે આ વસ્તુ ક્યાંથી બનાવી શકાશે તો ગુજરાત સરકારની ભારત સરકારની અનેક એવી સ્કીમ છે ગુજરાત સરકારે એસએસઆઈપી નામની સ્કીમ મૂકી બસો કરોડ રૂપિયા ફાળવ્યા હતા બે હજાર સત્તરમાં આજે પાંચ વર્ષ પૂરા થયા અને જેના કારણે આખા ગુજરાતની અંદર એક ઇકોસિસ્ટમ ડેવલપ થઈ હમણાં જ આપણા માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય શિક્ષણ મંત્રીશ્રીએ એસએસઆઈપી ટુ ની પોલિસી જાહેર કરી જેમાં પાંચસો કરોડ રૂપિયા ફાળવ્યા છે એવી જ રીતે ભારત સરકાર પણ અનેક ફંડિંગની એ બધી જ સહાયતા સરકાર કરી રહી છે બસ જરૂર છે આપણે ત્યાં સુધી પહોંચવાની તો દર્શક મિત્રો ખૂબ જ સરસ ચર્ચા થઈ આજે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિશે આપ બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અહીંયા સ્ટુડિયોમાં આવી અને આમાં ચર્ચામાં ભાગ લેવા માટે ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આ સાથે સમયની મર્યાદા છે કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ છીએ નમસ્કાર